તો નમસ્કાર મિત્રો, વીડીટેક ગુજરાતીમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, વિડીયોની સ્ટાર્ટિંગમાં તમે જે પ્રકારનું નાગપંચમી માટેનું વોટ્સઅપ સ્ટેટસ દેખ્યું તે પ્રકારનું વોટ્સઅપ સ્ટેટસ આજે આપણે બનાવતા શીખીશું, તે પણ મહેનત વગર. તો મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વગર તમારે પૂરો જોવાનો રહેશે. તો મિત્રો, વિડીયો ચાલુ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો, જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળે. તો ચલો મિત્રો, હવે વિડીયો ચાલુ કરીએ. તો સૌ પ્રથમ તમારે અહીંયા જે ફૂલ પ્રોજેક્ટવાળી પ્રીસેટ આપેલી છે તે તમારે ઇમ્પોર્ટ કરી દેવાની રહેશે. ઇમ્પોર્ટ કર્યા બાદ અહીંયા તેને ઓપન કરી દેવાનું રહેશે. તો અહીંયા આપણે ઓપન કરી લઈએ છીએ. ઓપન કર્યા બાદ અહીંયા મિત્રો તમારી સામે આવી રીતે ઇન્ટરફેસ ખુલશે. તો અહીંયા આપણે જે ઇમેજ છે તે એડ કરીશું. તો ઇમેજને એડ કરવા માટે અહીંયા જે પ્લસવાળો આઇકોન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરી અહીંયા તમારે જે ઇમેજ છે તે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તો અહીંયા હું ઇમેજને સિલેક્ટ કરી લઉં છું. તો અહીંયા મિત્રો જોઈ શકો છો, મેં ઇમેજને સિલેક્ટ કરી દીધું છે. ત્યારબાદ અહીંયા જે સ્ટેટસ આપેલું છે તેની લાસ્ટમાં જઈ અહીંયા જે ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરશો તો ઇમેજની લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે. ત્યારબાદ હવે મિત્રો અહીંયા તમારે જે ઇમેજ છે તેની આગળ અહીંયા લોંગ પ્રેસ કરી આ ઇમેજને તમારે આ રીતે સૌથી નીચેની સાઈડ લાવી દેવાની રહેશે. આ રીતે, ઠીક છે મિત્રો. ત્યારબાદ હવે મિત્રો હવે આપણે જે ટેક્સ પીએનજી છે તે એડ કરવાની રહેશે. તો ટેક્સ પીએનજીને એડ કરવા માટે ફરીથી પ્લસવાળા આઇકોન પર ક્લિક કરી અહીંયા જે ઇમેજ એન્ડ વિડીયો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ક્લિક કર્યા બાદ અહીંયા તમારે જે ટેક્સ પીએનજી છે તે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તો અહીંયા હું ટેક્સ પીએનજી સિલેક્ટ કરી લઉં છું. તો અહીંયા મિત્રો મેં ટેક્સ પીએનજી સિલેક્ટ કરી દીધી છે, જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા જે સ્ટેટસ છે તેની લાસ્ટમાં જઈ અહીંયા જે ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરશો તો ટેક્સ પીએનજી લંબાઈ સ્ટેટસની લંબાઈ પ્રમાણે થઈ જશે. ત્યારબાદ અહીંયા મૂવ એન્ડ ટ્રાન્સફર પર ક્લિક કરી આ ટેક્સ પીએનજીને આ રીતે એડજસ્ટ કરી અહીંયા રોટેટવાળા ઓપ્શન પર તમારે ક્લિક કરી અને આ રીતે 90 ડિગ્રી કરી દેવાનું રહેશે. ત્યારબાદ આ ટેક્સ પીએનજીને તમારે આ રીતે તમારે એડજસ્ટ કરી દેવાનું રહેશે. એડજસ્ટ કર્યા બાદ અહીંયા મિત્રો તમારે બેક બટન ઉપર ક્લિક કરી અને હવે તમારે જે સ્ટેટસ આપેલું છે તેની આગળ આવી ટેક્સ પીએનજી આગળ લોંગ પ્રેસ કરી અને તમારે આ રીતે નીચેની સાઈડ લાવી દેવાની રહેશે. જોઈ શકો છો આ રીતે. તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણી ટેક્સ પીએનજીને ઇમેજ એડ થઈ ગયા છે. ત્યારબાદ હવે આપણે ઇફેક્ટને એડ કરવા માટે અહીંયા જોઈ શકો છો ગ્રુપ આપેલું છે તેના પર તમારે ક્લિક કરી અહીંયા તમારે ઉપર જે 3 ડોટ આપેલા છે તેના પર ક્લિક કરી નીચે ઓપ્શન બતાવશે છેલ્લો જોઈ શકો છો અનગ્રુપનો, તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. તો અહીંયા જે ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે અને ઇફેક્ટ લાગી જશે. તો અહીંયા મિત્રો ફાઇનલી આપણું વોટ્સઅપ સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો. તો સિમ્પલી હવે આ રીતે તમારે સ્ટેટસ બનાવી શકો છો. તો સિમ્પલી હવે આ તમારે સ્ટેટસ એક્સપોર્ટ કરવાનું રહેશે. તો એક્સપોર્ટ કરવા માટે અહીંયા ઉપર કોર્નરમાં જે તીરવાળો ઓપ્શન આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ક્લિક કર્યા બાદ અહીંયા મિત્રો તમારી સામે એક આવી રીતે ઇન્ટરફેસ ખુલશે. તો અહીંયા જે 1080 આપેલું છે ત્યાં તમારે ક્લિક કરી 720 HD કરી અને નીચે ઓપ્શન આપેલો છે એક્સપોર્ટનો તેના પર ક્લિક કરશો તો આ વિડીયો એક્સપોર્ટ થવા લાગશે. તો અહીંયા તમારે વેઇટ કરી લેવાનું રહેશે. તો મિત્રો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં પેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો, જેથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.